જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કવાડ તાલુકાના આમસોટા ગામે રૂપિયા 32.41 કરોડના ખર્ચે નિર્માણ થનાર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંસદ સહિતનાઓ દ્વારા સ્થળ ઉપર ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. તેની જી હા દર્શક મિત્રો, છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે અને આ સરહદી અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, પાયાની સુવિધાઓ સાથે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપી આદિવાસી કન્યાઓને સ્વાવલંબી બનાવવાના પ્રયાસો, જીવન જીવવાના આદર્શો અને મૂલ્યોને તેમના જીવનમાં ઉતારવાના અને આદિવાસી વિસ્તારના સીમા સ્થિત ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને સાંપ્રત નવી ટેકનોલોજીથી અવગત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય અને દેશના આદિજાતિ વિભાગ દ્વારા જિલ્લામાં મોડેલ શાળા સંકુલો બનાવવામાં આવી છે અને આ મોડેલ શાળાઓમાં વધુ એક યસ કલગી સમાન એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની છોટાઉદેપુર જિલ્લાને ભેટ મળી છે. કવાડ તાલુકાના મધ્યપ્રદેશની સરહદે આવેલ આમસોટા ખાતે 15 એકર જેટલી વિશાળ જમીનમાં રૂપિયા 32.41 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ શાળા સંકુલનું ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઝારખંડના હજારીબાગ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઝારખંડમાં હજારીબાગ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત દેશના 550 જિલ્લાના 5 કરોડથી વધુ જનજાતીય લોકોના વિકાસલક્ષી 80,000 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કવાંટના આમસોટા ખાતેની એકલવ્ય શાળાનો પણ સમાવેશ હતો. ત્યારે આમસોટા પ્રાથમિક શાળા સંકુલમાં પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકાના ભાજપના નેતા અને આમસોટાના વતની વિજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેની તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું અને સાથે સ્થળ ઉપર જઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર. આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 32 કરોડની ખર્ચે આ નવું મકાન બનવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે, એના માટે કરીને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. 32 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે. અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને આને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે. આ સ્કૂલની આ માતબર રકમ કવાંટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે એ બદલ
ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. રૂપિયા 32.41 લાખના ખર્ચે 15 એકરના વિશાળ મેદાનમાં આ એકલવ્ય મોડેલ સ્કૂલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. આજરોજ આ કાર્યક્રમમાં ગીતાબેન સાંસદશ્રી, જસુભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.